આજે જે ભરૂચ લોકસભાના સાંસદ માનનીય મનસુખભાઈ દ્વારા જે આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે આક્ષેપબાજી કરવામાં આવી છે કે 2.5 લાખ રૂપિયા અધિકારી અને કોન્ટ્રાક્ટરો પછી હોડીના નામે માંગવામાં આવે છે, ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું, છેલ્લા 5 થી 6 મહિના હું પોતે નર્મદા જિલ્લામાં પ્રવેશી નથી શક્યો, હું જેલમાં હતો, જેલમાંથી છૂટ્યા બાદ પણ મને પ્રવેશબંધીની શરત આપવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો, ત્યારે કોઈ પણ અધિકારીને અમે મળ્યા નથી કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટ સાથે અમારે ટેલિફોનિક વાત પણ નથી થઈ, ત્યારે મનસુખભાઈ જે રીતના ભૂતકાળમાં એલસીબીના પીઆઈ સોલિયામાંથી 35 લાખ રૂપિયા દારૂનો હપ્તો લે છે, એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા, એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે 80 લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈ ભૂતકાળમાં કરી છે, ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ, હમણાં 4 દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું, તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ. રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો, અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ. જો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.